नमस्कार मित्रों, आप सर्वनु स्वागत छे एक नवा वीडियो मा। आज अमे आव्या छे श्री दूधरेज वडवाळा मंदिर संचालित वटेश्वर गौशाला मा। तो आज अमे तमने वटेश्वर गौशाला नी गायू बताशु, गायू विशे माहिती आपशु, तो बने रहो अमारी साथे वीडियो मा। जय गौ माता। वटेश्वर गौशाला ए श्री दूधरेज वडवाळा मंदिर संचालित एक बहु विशाल गौशाला है। ते सुरेन्द्रनगर थी 35 किलोमीटर दूर जेगड़वा गाम में आवेली है। गौशाला तो तमे घणे जोई हशे, पर आ गौशाला नी खासियत ए छे कि आ गौशाला में 800 થી 900 वर्ष जूनी जे एनी परंपरागत वर्ष वेलानी जे गायो छे एने जाळवी राखवामां आवी छे। अने जे रांगण अने रूपण एम कहेवाय छे कि जे आजथी 900,000 वर्ष पहेला जे बे गायो हती, ए गायोना मूळ वेलाने साचवीने राखवामां आव्यो छे। अने गाय एक ज सरखी अने एक ज कलरनी अहींया तमने जोवा मळशे। अलग अलग कलरनी नोखा कलरनी गायो तमने जोवा नहीं मळे, बधी एक ज सरखी लाल कलरनी गायो जोवा मळशे। ए अहींनी खास विशेषता छे। एक विशाळ कम्पाउंड में एटली मोटी गौशाला बनावामां आवी छे। आ गौशाला में बधी ज गायो छूटी राखवामां आवे छे, गायोने क्यारे बांधवामां आवती नथी। गायो बधी आ ज रीते छूटी रहे छे, ज्यारे चारवानो टाइम थाय त्यारे आ रीते गोवाळाने चारवा लई जता होय छे। बाकी दोवाना टाइमे छूटी ज होय छे। बधी अलग अलग वाड़ामां जेम दूधणी वहुक गेली ई रीते एक साथे गायो बधी अलग अलग वाड़ामां राखवामां आवे छे। आ जग्याने गायोने वेक्सिनेशन करवा माटे खास चैनल बनावामां आवी छे। आ चैनलमां आगळथी गायो नाखवामां आवे छे अने अहींथी बधी बहार काढवामां आवे छे। जेटली पण गायो होय छे ए बधाने आमांथी वेक्सिनेशन थई जतुं होय छे। एटले बधी छूटी गायो होय छे, छूटी गायोने वेक्सिन करवुं शक्य नथी होतुं। एटले आ रीते ज एक साथे चैनलमां गायो 8 થી 10 गायो आवी जाय छे अने दरवाजो बंद करी देवामां आवे छे। एम वेक्सिन माटે પણ એક આધુનિક પદ્ધતિથી આ ચેનલ તૈયાર કરવામાં આવી છે। અમારી ભાવનગરની ગૌશાળાની ટીમ વર્ષમાં 2 વખત જેગડવા અને દૂધરેજની ગૌશાળા માટે વેક્સિન FMD વેક્સિન કરવા માટે આવતી હોય છે। તો અમારી ટીમના સદસ્યો તમે જોઈ શકો છો, અમારા મેન રાજુભાઈ છે જે વિડીયોમાં આવા ઓછા માંગે છે, એટલે રાજુભાઈના કુંવરના મેં મોર રાખ્યા છે। અમારા ભીમા કાકા છે, જગદીશભાઈ છે, વિજયભાઈ ગલાણી છે અને અમારા ભીમા કાકા ખાસ અમારા આગેવાન। આજે અમારી આટલી ટીમ જેગડવા ખાતે વેક્સિન માટે આવી છે। અમે વર્ષમાં 2 વાર જેગડવા વેક્સિન માટે આવતા હોઈએ છીએ। આટલી વિશાળ સંખ્યામાં એટલી માત્રામાં ગાયો રાખવી એ કંઈ જેવું તેવું કામ નથી। ગાયો રાખવી અને એને બ્રીડિંગ માટે પણ ખાસ જાળવણી રાખવી એ પણ ખૂબ મહત્ત્વનું કામ છે। તમે જેમ જોઈ શકો છો તેમ દૂધરેજ વડોળા મંદિર સંચાલિત વટેશ્વર ગૌશાળામાં બ્રીડિંગ ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને બ્રીડિંગ માટે 1 થી 1 સારા નસ્લના બુલ અહીં લાવવામાં આવે છે અને એને લીધે અત્યારે તમે જોઈ શકો છો તેમ 700-800 ગાયો એક જ સરખીને એક જ કલરની જે આપણે જોઈ શકીએ છીએ એ ખાસ બ્રીડિંગને આધારિત છે। બ્રીડિંગ બહુ મહત્ત્વનું કામ હોય છે આમાં।
દૂધરેજમાં તમે જોઈ શકો છો તેમ આવા અને આનાથી પણ સારા નસ્લના બુલ અહીં રાખવામાં આવે છે. સારા ધણખૂટને લીધે જ અત્યારે જે આ ગાયું એટલી બધી એક સરખી તમે જોઈ શકો છો, જે વેલો જળવાઈ રહ્યો છે એનું મેઇન કારણ છે આ ખૂટ. બાપુ પાસે જૂના જે ખૂટિયા હતા એનું પણ હજી સિમેન્ટ સાચવીને રાખેલું છે, એના ડોઝનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે મોરલો, ગોપાલ, ગણેશ આ જે બધા જૂના વાછડા હતા એ વાછડાના હજી પણ સિમેન્ટ સ્ટો સાચવીને રાખવામાં આવેલા છે. એને લીધે જ આ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ સારી નસ્લના સારા વાછડો અત્યારે મેળવી શકવામાં સક્ષમ બન્યા છે. જે વિડીયોમાં તમે જોઈ શકો છો એમ આવા નંદી જે બાપુ અલગ અલગ જગ્યાએથી ગમે ત્યાંથી ને શુદ્ધ ઓલાદના જે ગીર નંદી હોય છે, અને એ ગીર નંદીમાં પણ એક ખાસ એનો કલર એ જોવામાં આવે છે કે ગોરો કલર હોય તો જ મંદિરમાં પાળવામાં આવે છે. કેમ કે મંદિરની ખાસિયતા છે એના જે લાલ કલરની ગાયું છે એ જ અહીંની ગૌશાળાની ખાસિયતા છે. બીજા ઘણા ખૂટ હોય છે, બીજા ઘણા ખૂટનો બીજાને શોખ પણ હોય છે, કોઈ કાબરો રાખે, લીલડો રાખે, પણ જગ્યાને ફક્ત ને ફક્ત લાલ કલરના ખૂટ ઉપર જ વધારે માન્યતા આપવામાં આવે છે. કેમકે અહીંનો જે જૂનો વેલો છે, જૂની વાછડીઓ છે જે અત્યારે તમે વિડીયોમાં જોશો, આવી વાછડીઓ જે લાલ કલરની છે એ જૂનો વેલો જાળવવા માટે ખાસ કરીને એક જ સરખા ગોરા કલરના ધણખૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જગા મળ તો થોડો અગિર દણખૂટનું નામ ઓમ છે, અને આના સિમેન્ટ ડોજ પણ અવેલેબલ છે. જો કોઈને જોતા હોય તો આના સિમેન્ટ ડોજ પણ મળી રહેશે ઓમ નામના ખૂટના. સાધુ સંતો પાસેથી સાંભળેલી વાત છે કે જ્યારે લબ્ધરામ સ્વામીએ ષષ્ઠપ્રજ્ઞ સ્વામી પાસેથી દીક્ષા લીધી, જ્યારે દીક્ષા લેવા એમની પાસે આવ્યા ત્યારે એમની પાસે બે ગાયો હતી, રાંગણ અને રૂપણ. એ બે ગાયો લઈને એ મંદિરે આવ્યા હતા, અને આ જે અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો એ બધી ગાયો એ બે ગાયોના વેલામાંથી જ છે. બાપુની જે જૂની બે ગાયો હતી રાંગણ અને રૂપણ, એ રાંગણ અને રૂપણના વેલાને જે અત્યારે જાળવવામાં આવ્યો છે, અને 800-900 વર્ષ આજે થઈ ગયા છે છતાં પણ એ જ વેલો હજી આગળ વધારવામાં આવી રહ્યો છે, અને એ જ એક સરખો કલર અને એક સરખી ગાયો અત્યારે તમે જોઈ શકો છો વિડીયોમાં. આ એટલી બધી ગીર ગાયો વચ્ચે આ એક કાંકરેજ ગાય પણ તમને જોવા મળશે. કેમ કે કોઈ કે પ્રસાદીમાં જે બાપુને ગાય આપેલી હોય તો એ ગાયું આમાં રાખેલી હોય, પણ મૂળ મંદિરના વેલાની નથી એટલે એ પ્રસાદીની ગાયું પણ અહીંયા અમુક રાખી હોય એટલે તમને એ કાંકરેજ ગાય જોવા મળે છે. આ ઓળમાં તમે જોઈ શકો છો એમ બધા વાછડા જ રાખવામાં આવ્યા છે, અને દૂધરેજની ગૌશાળાની ગાયોની એક ખાસિયત છે કે અહીંનો કલર ખાસ કલર ઉપર ખાસ ધ્યાન દેવામાં આવ્યું છે. બ્રિડિંગ વખતે કોઈ પણ બીજા કલરનો વાછડો રાખવામાં નથી આવતો, ફક્ત ને ફક્ત ગોરો વાછડો જ રાખવામાં આવે છે, એટલે કલર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. દૂધરેજની કોઈ પણ ગાયું તમે જોવો તો એક જ સરખો કલર, લાલ એકદમ ચણોઠી જેવો કલર હોય છે, કેમ કે કલર ઉપર દૂધરેજની ગાયોનું બહુ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ વાડામાં બધી દૂધણી ગાયું રાખવામાં આવી છે. દૂધણી ગાયું બધી આપણે આ વાડામાં રાખે છે વટેશ્વર ગૌશાળા જેગડવામાં. દૂધરેજની ગાયોની ખાસિયત છે એનો કલર, કેમ કે જે કલર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે એકદમ લાલ ચણોથી જેવો કલર હોય છે. કેમ કે બ્રિડિંગ વખતે બીજા કોઈ પણ કલરનો ખૂંટનો આ લોકો ઉપયોગ નથી કરતા, ફક્ત ને ફક્ત બાપુ લાલ ખૂંટનો ઉપયોગ કરે છે. એટલે આજ સુધી કલર જળવાઈ રહ્યો છે. અત્યારે વટેશ્વર ગૌશાળા દૂધરેજ મંદિરમાં બંનેમાંથી ઓછામાં ઓછી 700-800 ગાયો છે, તો બધી ગાયોનો કલર એક જ સરખો તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો બધા નાના વાછડું છે બાલ ગોપાલ બધા. કલર જોવો તમે બધાનો એક જ કલર, કેમ કે બે ગાયોના વેલામાંથી આ બધી ગાયો છે ને એ બધી ગાયોના વાછડા છે. રાંગણ ને રૂપણ જે બાપુની જૂની બે ગાયો હતી 700 વર્ષ જૂનો એનો એકનો ને એકનો વેલો બાપુએ સંભાળીને રાખ્યો છે. અને આ જે વાછડું તમે બધા જે જોઈ શકો છો એ વાછડું લગભગ વર્ષ દિવસ ઉપર ના થાય ત્યાં સુધી છૂટા જ ધાવતા હોય છે. એવું નથી કે ગાયનું દૂધ બધું કાઢી લેવાનું વાછડું ને ધવરાવવાનું નહીં, વાછડું જ્યાં સુધી ધાવવું હોય ત્યાં સુધી બે આંચળ તો લગભગ કન્ટિન્યુ બધા વાછડું ધાવતા હોય છે. અને એક એક વર્ષના થઈ જાય ને સંપૂર્ણ રીતે ખાતા ન શીખી જાય ત્યાં સુધી આ બધા વાછડું ધાવતા જ હોય છે. આ એક સુવર્ણ કપિલા નાનું વાછડું છે. પહેલાં એક સુવર્ણ કપિલ ખોટો તેને લીધે સુવર્ણ કપિલા વાછડું પણ ગણા છે. અને એકથી એક ચડિયાતા નંદીને લીધે મેં જે તમને વારંવાર કહેતા આવ્યો છું એમ એકથી એક ચડિયાતા નંદીને લીધે જ તે અત્યારે જે આ ગૌશાળામાં જે આ એટલી બધી ગાયો તમે જોઈ શકો છો, એક સરખી ગાયું જોઈ શકો છો, એ રાખવું શક્ય બન્યું છે. નાના વાછરું પર તમે જોઈ શકો છો કેટલા હેલ્ધી અને કેટલા તંદુરસ્ત છે. એનું કારણ એ જ છે કે એને જેટલું દૂધ ધાવવું એટલું દૂધ ધાવવા દે છે અને ક્યારેય વાછરું પાછું વાળવામાં નથી આવતું, એને લીધે જ એટલા હેલ્ધી અને તંદુરસ્ત વાછડું છે. આ પદ તમે જોઈ શકો છો એક નંદી છે. આવા તો દૂધરેજમાં નહીં તો લગભગ 8-10 ધણખૂટ અત્યારે હાજરમાં છે જે ફળતા હોય એવા છે. આ તમે જોઈ શકો છો, આ પણ એક બહુ સરસ કક્ષાનો નંદી છે, ઉચ્ચ ક્વોલિટીનો કહી શકાય એવો.
જે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યો એ જ નંદી છે, એ બીજા કોઈને એની પાસે પણ નથી જવા દેતો. પણ એક આ જે મંદબુદ્ધિનો ગોવાળ છે ભાણા નામનો, એ ભાણાને જ તે બાંધવા કારવા છોડવાનું બધું કામ ભાણા પાસે જ હોય છે, અને એને સહેજ પણ મારતો નથી કે નથી માથું ઉડાડતો એની પાસે. આ જે ગાયો તમે જે બધી જોઈ શકો છો તે મંદિરની પાસે જે ગૌશાળા છે, દૂધરેજની ગૌશાળા, એ ગૌશાળાને છે. અને આની પહેલાંની જે બધી ગાયો મેં તમને વિડીયોમાં બતાવી એ દૂધરેજ મંદિરની જે બીજી ગૌશાળા છે જેગળવે ત્યાં હતી. અને અત્યારે આપણે પાછા ફરીને આવી ગયા છીએ દૂધરેજ જે મંદિરની ગૌશાળા છે ત્યાં. અત્યારે આ જે બધી ગાયો અત્યારે ચરવાનું તો ના હોય પણ બીડમાં બેસવા માટે જતી હોય છે, અને બપોરના ટાઈમે અત્યારે પાછી આવી જતી હોય છે. તો અત્યારે પાછી આવતી હતી 12 વાગ્યાનો સમય છે બપોરનો, બપોરે અત્યારે ત્યાં બેસીને પાછી આવતી હતી ત્યારે આ વિડીયો ઉતારેલો છે. અને બધી ગાયો અત્યારે જે દૂધણી ગાયું છે અત્યારે પાછી આવી ગયેલી છે. તો આ હતી મિત્રો દૂધરેજ વડવાળા મંદિર સંચાલિત શ્રી જેગડવા ગૌશાળા, શ્રી વટેશ્વર ગૌશાળા અને દૂધરેજ મંદિરની ગૌશાળા, જે બંને ગૌશાળાની વિડીયો મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો અને બને એટલું મારાથી જે બનતી કોશિશ હતી એટલી મેં કરી. આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં તમારા સજેશન આપો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો, અને હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અવશ્ય એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. જય ગૌ માતા.